તો આજકાલ ઓનલાઈન દવાઓનું વેચાણ ચિંતાનો વિષય બન્યો છે. ઓનલાઈન વેચાણને કારણે ફાર્માસિસ્ટ પર મોટી અસર જોવા મળી છે, જેથી એલજે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફાર્મસી પેનલ ડિસ્કશન રાખવામાં આવી, જેમાં 6 જેટલા પેનલિસ્ટ દ્વારા ફાર્મસીના સ્ટુડન્ટને ભવિષ્યમાં કયા માર્ગે જવું અને કયા માર્ગે ન જવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. જો કે આ દરમિયાન ફાર્મસીના સ્ટુડન્ટ દ્વારા પેનલ ડિસ્કશન દરમિયાન ફાર્માસિસ્ટને નડતા પ્રશ્નો, તેના ઉપાયો અને નિવારણ માટેની ચર્ચા હાથ ધરાઈ. ભવિષ્યમાં ફાર્મા કંપની દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણમાં કયા પ્રકારે ભેળસેળ ન થાય તે માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. ખરેખર એવું છે કે આ ઈ ફાર્મા છે એટલે આપણે કોઈ ઘર માટે વસ્તુ મંગાવીએ, ટીવી કે એવું, એ વસ્તુ અલગ છે. જ્યારે દવા મંગાવીએ ત્યારે પેશન્ટને એના ઘણા બધા વાઇટલ્સ ઉપર આધાર રાખે છે કે એનું બ્લડ પ્રેશર કેટલું છે, એની એનો ડાયાબિટીસ કેટલો છે, બ્લડ કાઉન્ટ કેટલા છે, એના હાર્ટબીટ કેટલા છે, એને ક્રિએટિનિન કેટલું છે, એટલે આ બધા પેરામીટર્સ ઉપર આધાર રાખીને ઓર્ડર કરવામાં આવે, ડૉક્ટર દવા આપે છે. હવે ઈ ફાર્મામાં આ વસ્તુઓ હોતી નથી એટલે બહુ ડેન્જરસ હોય છે. એટલે હું એવું માનું કે જે શેડ્યુલ એચ ડ્રગ છે એને ઈ ફાર્મામાં કવર ન કરવી જોઈએ. હા, ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર, જેમ કે વાઇટામિન ટેબ્લેટ્સ છે, પછી વેલનેસ કે કફ સિરપ છે, એવી જે દવાઓ છે, જે નિર્દોષ દવાઓ છે કે જેમાં લે પર્સનને ખબર નથી, એ દવાઓ જો ઈ ફાર્મામાં તમે બિઝનેસમાં એલાઉ કરો તો આઈ થિંક નથિંગ રોંગ. ઓનલાઈન દવાનું વેચાણ ચાલી રહ્યું છે એ બિલકુલ ગેરકાયદેસર ચાલી રહ્યું છે, જેના માટે કર્ણાટકા ગવર્મેન્ટ અને દિલ્હી કર્ણાટકા હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ આ બાબતે એક્શન લીધેલા છે. પણ ગુજરાતની અંદર ઓનલાઈન દવાનું વેચાણ ચાલી રહ્યું છે એ ગેરકાયદેસર છે. એની ઉપર એક્શન લેવા માટે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ પણ આ બાબતે અધિક સચિવને કાગળ લખેલો છે કે આની સામે એક્શન લેવાવા જોઈએ. સવાલ છે ઓનલાઈન દવાનો વેપાર. વર્લ્ડવાઇઝ જોવા જાઓ તો ઘણા બધા બિઝનેસ ઓનલાઈન છે અને અહીંયા પણ છે ઓનલાઈન, પણ દવાનો વેપાર ઓનલાઈનમાં કરવો એ યોગ્ય નથી. એટલા માટે કે કેટલીક પ્રોડક્ટ સેન્સિટિવ છે, ક્યાંક વચ્ચે ડિલિવરી બોય ડુપ્લિકેટ દવાઓ કરી શકે એવી, અને એવા જુઓ છો તમે કે ઓનલાઈનમાં જે બીજા બધા બિઝનેસ છે એની અંદર મોબાઈલથી લઈ ઘણી બધી ડુપ્લિકેટ આવે છે, અને હમણાં ઘણા બધા સ્કેન્ડલ પણ પકડાયેલા છે ડુપ્લિકેટ દવાઓ માટેના. તો જે પોઝિશનમાં દવાઓનો બિઝનેસ ઓનલાઈન કરવાની વાત છે, વર્લ્ડમાં ક્યાંય એવું નથી કે દવા ઓનલાઈન છે. હા, ઓટીસી બ્રાન્ડ છે, પણ દવાઓ એવી છે કે કોઈ શોખથી નથી ખાતું. ડૉક્ટર જ્યારે લખતો હોય અને એ દિશામાં જ્યારે ડૉક્ટર ફાર્માસિસ્ટની હાજરીમાં જ્યારે દવાનું વેચાણ થતું હોય ત્યાં આગળ આ દવા કયા સેન્સિટિવમાં જશે, કસ્ટમરને કેવી રીતે મળશે, આ બધી જ વસ્તુઓ એક વિચારવા લાયક છે.